पूरा जिला महालक्ष्मी गरबी मंडल ने बापा सीताराम ग्रुप द्वारा सातमी बापा सीताराम मंदिर की स्थापना निमित्ते भाव भेर उजवणी करवामां आवी। धोराजीना महालक्ष्मी गरबी मंडल और बापा सीताराम ग्रुप द्वारा सातमी बापा सीताराम मंदिर की स्थापना निमित्ते भाव विभोर उजवणी करवामां आवी हती, जेमां बापा सीताराम भूख्या ने भोजन आपता, गरीबों की सेवा करता, बीमारों की सेवा चाकरी करता जेवा अनेक परचा देता होय तेवा उमदा कार्यो करता बापा सीताराम की मूर्ति की धोराजीना महालक्ष्मी चौक खाते आज भी 6 वर्ष पहला स्थापना करवामां आवी हती, जेथी आज सातमी स्थापना दिवस निमित्ते धामधूमपूर्वक उजवणी करवामां आवी, जेमां आखो दिवस धार्मिक कार्यक्रम योजाया हता अने महाआरती बाद भजन कीर्तन कर्या हता अने लोकोए प्रार्थना करी हती तथा बपोरे प्रसादीनो लाभो अने धोराजीना भक्तजनोए लीधो हतो। बापा सीतारामनी धोराजी तथा बधा पर कृपा दृष्टि बनी रहे तेवी लोकोए प्रार्थना करी हती। आ तके बापा सीताराम मंदिरनी स्थापना दिवस निमित्ते धोराजीमां बहोळी संख्यामां लोको उपस्थित रह्या हता। આજે બજરંગદાસ બાપાની પુણ્યતિથિ નિમિત્તે શ્રી મહાલક્ષ્મી ગરબી મંડળ દ્વારા મહાપ્રસાદ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે અને તમામ દર્શનાર્થીઓને જે કોઈ આ વિસ્તારના રહીશો હોય, ગામના રહીશો હોય, બારગામના હોય, મુસાફરો હોય, તમામને મહાપ્રસાદ લેવાનું આયોજન હાલના કાર્યક્રમ નિમિત્તે કરવામાં આવેલ છે। ધોરાજીમાં મહાલક્ષ્મી શેરીની અંદર મહાલક્ષ્મી ગરબી મંડળ ના પાડોશમાં બાપા સીતારામની આજે આઠમી તિથિ નિમિત્તે મહાપ્રસાદનો કાર્યક્રમ અને મહાઆરતી રાખવામાં આવેલ છે, તો બહોળી સંખ્યામાં 5-6 હજાર માણસોનું પ્રસાદીનો કાર્યક્રમ રાખ્યો છે અને 5-6 હજાર માણસોએ જમણવારમાં પ્રસાદીનો લાભ લેવામાં આવેલ છે, તો આ આરતીની અંદરમાં પણ બહોળી સંખ્યામાં આરતીનો લાભ લેવામાં આવેલ છે અને આ પ્રાણ પ્રતિષ્ઠાની અંદરમાં બાપા આજે હાજરા હજુર છે અને બધા કાર્યકરો તન મન ધનથી કામ કરે છે અને બધા ધોરાજી સમસ્ત ધોરાજીની વિસ્તારને પ્રસાદી લેવાનો કાર્યક્રમને આયોજન રાખવામાં આવ્યું છે અને બહોળી સંખ્યામાં 5-6 હજાર માણસનું જમવાનું પ્રસાદી લેવાનું આયોજન રાખવામાં આવેલ છે। અલ્પેશ ત્રિવેદી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ ધોરાજી।